સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર અલગ અલગ રિવ્યૂ આપે ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લિંક મોકલી તેમાં રજિસ્ટ્રેશન કરાવી વેપારી પાસેથી અલગ અલગ ટાસ્ક પેટે 6,04,000થી વધુ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ઠગ આચરનાર ઠગ એવા દર્શન હેમંત દાણીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા રીઢાએ ઠગે વધુ એક ગુનાની કબૂલાત કરી છે. સુરતના એક ફરિયાદીને અચાનક એક દિવસ ટેલિગ્રામ ઉપર મેસેજ આવેલ હતા. મેસેજમાં તેઓને એવી લાલચ આપવામાં આવેલી હતી કે અલગ અલગ તેઓને હોટલ રિવ્યૂના ટાસ્ક આપવામાં આવશે. તે ટાસ્ક જેમ જેમ તે પૂર્ણ કરશે તેમ તેઓને એ ટાસ્ક પૂર્ણ કરવાના પ્રોફિટ આપવામાં આવશે અને તેઓને અલગ અલગ ચાર્જીસના રૂપે સૌ પ્રથમ 6,04,440 રૂપિયા તેઓ પાસે પેકેજના માધ્યમથી જમા કરાવેલા હતા. ત્યારબાદ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ ટાસ્ક પૂર્ણ કરેલા અને ટાસ્ક પૂર્ણ કર્યા બાદ તેઓએ જે જમા કરેલા હતા 6,04,440 તેઓને પરત ન આપીને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી. જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુનાની તપાસમાં એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીનું નામ છે હેમંત દિગંબરભાઈ દાણી, દર્શન હેમંતભાઈ દાણી. તેઓને મુંબઈ મહારાષ્ટ્રના પુણેમાંથી એરેસ્ટ કરવામાં આવેલા છે. જેઓ વેબ ડેવલપરનું કામગીરી કરી રહ્યા છે અને આ જે ટાસ્ક ફ્રોડ હતું તેમાં તેઓ બેંક એકાઉન્ટ હોલ્ડર હતા. જ્યારે આ વ્યક્તિને એરેસ્ટ કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા, જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને 23/5 સુધીના તેઓને રિમાન્ડ મળેલા હતા. જે તપાસમાં આગળ અન્ય એક ફરિયાદી આઈડેન્ટિફાઈ થતાં બીજો એક ગુનો આ આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં તેઓ સુરતના બીજા ફરિયાદી સાથે 14,50,846 રૂપિયાનું ફ્રોડ થયેલું હતું અને સેમ જ મોડસ ઓપરેન્ડી હતી. હોટલ રિવ્યૂના નામે ટાસ્ક આપીને તેઓ સાથે ફ્રોડ કરવામાં આવેલો હતો. આમ સુરતના બે અલગ અલગ ફરિયાદીની સાથે કુલ 20,55,286 રૂપિયાનું ફ્રોડ થયેલું હતું, જેમાં આ દર્શન હેમંતભાઈ દિગંબર છે તેને એરેસ્ટ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર સુરતની જનતાને એક નમ્ર અપીલ છે કે કોઈ પણ અનનોન વ્યક્તિ ટેલિગ્રામ, વોટ્સએપ કે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અલગ અલગ વર્ક ફ્રોમ હોમના નામે ટાસ્ક આપવાની વાત કરે, તે ફિલ્મના ટાસ્ક હોય, યુટ્યુબ ચેનલ લાઇક કરવાના ટાસ્ક હોય કે કોઈ પણ પ્રકારના ટાસ્ક હોય, તો તેની ઓથેન્ટિસિટી તપાસવી અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે તરત નાણાકીય કોઈ પણ વ્યવહાર ન કરવો અને તેની ઓથેન્ટિસિટી તપાસીને જ આગળની કામગીરી કરવી.